नमस्कार मित्रों, आज आपणे स्वाध्याय 10.3 ना 3 दाखला જોઈશું। दाखला नंबर 9 એવું કહે છે કે જો એકમ સદિશ a માટે x - a into x minus x minus a into x plus a बराबर 12 હોય તો સદિશ x નું માન શોધો। અહીં આપી દીધું છે કે એકમ સદિશ a માટે એકમ સદિશ a નો અર્થ એવો થાય કે સદિશ a નું માન 1 છે। એ એકમ સદિશ છે એટલે કે a નું માન કેટલું છે? તો a નું માન 1 છે। આગળ વાત કરીએ બીજી કે આપેલું શું છે, તો કે x - સદિશ x - સદિશ a * સદિશ x plus a આના બરાબર 12। આને જો આપણે સાદુરૂપ આપશું તો આ x dot x એટલે x ના માનનો વર્ગ, આગળ પણ આ પ્રમાણે x સાદુરૂપ આપણે આપી ગયા છે, અહીંયા માઇનસ અને પ્લસ છે એટલે એક વખત આ x નો ગુણાકાર પહેલા આપણે x સદિશ જે છે આનો ગુણાકાર એ સાથે એટલે કે પ્લસ x a। હવે માઇનસ a સદિશ નો ગુણાકાર x સાથે એટલે કે માઇનસ a ડોટ x, અને છેલ્લે સદિશ a જે છે માઇનસ a નો ગુણાકાર પ્લસ a સાથે, તો e થાય a ડોટ a એટલે કે માઇનસ સદિશ a ના માનનો વર્ગ ના બરાબર આપેલ છે આપણે 12। અને સાદુરૂપ આપશો બે તો આ x ડોટ a પ્લસ અને આ a ડોટ a x કહીએ તો x ડોટ a બને એક જ વાત છે, એટલે આ પ્લસ અને માઇનસ કેન્સલ થશે। આગળ સાદુરૂપ આપીએ તો x ના માનનો વર્ગ માઇનસ a ના માનનો વર્ગ ના બરાબર 12, એટલે કે આપણે ખબર છે a નું માન a જે છે એકમ સદિશ છે એટલે a નું માન 1 એકમ છે। અહીંયા કિંમત મૂકી દઈએ કે માટે x ના માનનો વર્ગ માઇનસ a નું માન જે છે 1 છે એના વર્ગ ના બરાબર 12, એટલે કે x ના માનનો વર્ગ 1 નો વર્ગ એટલે 1 માઇનસ 1 બરાબર 12, અને માઇનસ 1 થી સામે જાય તો પ્લસ 1 થશે, એટલે x ના માનનો વર્ગ આના બરાબર 12 પ્લસ 1 એટલે 13। આ થયું x ના માનનો વર્ગ, આપણે માગેલ છે x નું માન શોધવાનું કીધું છે, તો માટે x નું માન વર્ગમૂળ લઈ લઈએ બરાબર આ બાજુ આવશે વર્ગમૂળ ની અંદર 13। આ થયું સદિશ x નું માન, જે શરત આપણે આપી લીધી હતી a નું માન 1 એકમ છે, મતલબ કે 1 એકમ સદિશ છે, તો x નું માન છે તો x નું માન બરાબર થાય વર્ગમૂળમાં 13। આ છે દાખલા નંબર 9। આગળ વાત કરીએ દાખલા નંબર 10। જો સદિશો a બરાબર 2i + 2j + 3k, સદિશ b માઇનસ i + 2j + k અને સદિશ c 3i + j માટે a + લેમ્ડા b સદિશ a પ્લસ લેમ્ડા સદિશ b એ સદિશ c ને લંબ હોય તો લેમ્ડા નું મૂલ્ય શું? અહીંયા જો સદિશ a b અને c આપણે આપેલા છે કે a પેલો સદિશ જે છે a અને મારે લખવું હોય તો હું 2i + 2j + 3k, આ 2i + 2j + 3k તો આને કઈ રીતે લખી શકાય? અને આ રીતે પણ લખી શકાય કે 2 2 અને 3। આગળ વાત કરીએ બીજો સદિશ b, અહીંયા આપણો સદિશ આ b છે તો અને મારે લખવું હોય તો આ રીતે લખી શકાય માઇનસ i + 2j + k એટલે કે માઇનસ 1 2 અને 1, તથા ત્રીજો સદિશ c એટલે કે 3i + j એને કેમ લખી શકાય? 3i + j એટલે કે 3 1 અને k નથી એટલે 0 ત્રીજો ભાગ। હવે આના માટે આપણે કીધું છે કે a + લેમ્ડા b એ c ને લંબ છે, તો a + લેમ્ડા b આપણે લખીએ કે અને a + લેમ્ડા b શું થાય? તો કે a + લેમ્ડા b બરાબર સદિશ a, a એટલે 2
इनटू सदिश बी એટલે माइनस एक बे અને एक અને સદરૂપ આપીએ તો આ 2 2 3 લેમ્ડા ની અંદર ગુણી નાખો પ્લસ અહીંયા માઈનસ લેમ્ડા 2 લેમ્ડા અને લેમ્ડા સરવાળો કરીએ પેલા પેલા ઘટકનો સરવાળો એટલે કે જે આપણે a પ્લસ લેમ્ડા b મળશે સદિશ a પ્લસ લેમ્ડા b સદિશ b 2 માઈનસ લેમ્ડા બીજો ઘટક 2 પ્લસ 2 લેમ્ડા અને ત્રીજો ઘટક 3 વત્તા લેમ્ડા આ મેળવ્યું 1 પ્લસ લેમ્ડા હવે આપણને ખબર છે કે અહીંયા હું કીધું છે કે શરત એવી છે કે a પ્લસ લેમ્ડા b અને c a પ્લસ લેમ્ડા b છે c ને લંબ હોય તો લેમ્ડા નું મૂલ્ય શું થશે પણ a પ્લસ લેમ્ડા b છે c સદિશ ને લંબ હોય આપણે ખબર છે કે બે સદિશ છે પરસ્પર જો લંબ હોય તો એનો ડોટ ગુણાકાર છે શૂન્ય થાય 0 થાય બરાબર તો આપણે શરત જે પ્રમાણેનો ઉપયોગ કરીએ કે હવે સદિશ જે છે a પ્લસ લેમ્ડા b અને c સદિશ લંબ હોય તો જો આ a પ્લસ લેમ્ડા b અને c લંબ હોય તો એનો અર્થ એવો થાય કે તો આ સદિશ a પ્લસ લેમ્ડા b ડોટ સદિશ c આના બરાબર 0 થાય આનો ડોટ ગુણાકાર 0 થાય બંને જો પરસ્પર લંબ હોય તો આપણે આપણી પાસે અહીંયા a પ્લસ લેમ્ડા b સદિશ છે a પ્લસ લેમ્ડા b શું છે તો કે b a માઈનસ લેમ્ડા b a પ્લસ b લેમ્ડા 3 પ્લસ લેમ્ડા ડોટ સદિશ c c શું છે 3 1 અને 0 આના ડોટ ગુણાકાર કેટલો થાય કે 0 કારણ કે પરસ્પર લંબ છે તો આનો ડોટ ગુણાકાર 0 હોવાનો હવે આની અંદર જે આપણે સદરૂપ આપીએ અને લેમ્ડા ની કિંમત કાઢવાની છે આપણે ખબર છે ડોટ ગુણાકાર માટે આપણે શું કરીએ તો ડોટ ગુણાકાર માટે પહેલો ઘટકનો ગુણાકાર એટલે કે b માઈનસ લેમ્ડા એને ગુણ્યા 3 પ્લસ બીજા ઘટકનો ગુણાકાર એટલે કે b પ્લસ 2 લેમ્ડા એની સાથે ગુણાકારમાં 1 ત્રીજા ઘટકનો ગુણાકાર એટલે કે પ્લસ 3 પ્લસ લેમ્ડા એને ગુણ્યા 0 આના બરાબર 0 સાદરૂપ આપી દે આને આ 3 ને અંદર ગુણી નાખો તો 3 ને 2 6 માઈનસ 3 લેમ્ડા પ્લસ આ અહીંયા 1 ને અંદર ગુણશો તો આમ ને આવશે કે 2 પ્લસ 2 લેમ્ડા પ્લસ 3 પ્લસ લેમ્ડા ની સાથે ગુણાકારમાં 0 એટલે એ થાય 0 આના બરાબર 0 છે સાદું રૂપ આપીએ તો આ 6 અને 2 6 ને 2 8 6 2 અને 0 એટલે સરવાળો થાય 8 માઈનસ 3 લેમ્ડા આ માઈનસ 3 લેમ્ડા અને પ્લસ 2 લેમ્ડા માઈનસ 3 લેમ્ડા પ્લસ 2 લેમ્ડા એટલે કે માઈનસ લેમ્ડા આના બરાબર 0 લેમ્ડા ને સામે જવા દો તો 8 બરાબર શું થશે લેમ્ડા માઈનસ છે અહીંયા મૂકી દો પ્લસ એટલે કે લેમ્ડા ની કિંમત કેટલી મળશે 8 તો આ થયો એનો જવાબ મિત્રો બરાબર આ તમને સમજવાનો છે કે a b અને c સદિશ તમને આપેલા છે એવું કીધું છે કે a પ્લસ લેમ્ડા b અને c બંને પરસ્પર ન હોય તો લેમ્ડા શોધો તો આપણે પહેલા a પ્લસ લેમ્ડા b મેળવવાનો અને પછી a પ્લસ લેમ્ડા b મળી જાય એટલે એનો c સદિશ સાથે ડોટ ગુણાકાર 0 લઈને શરૂઆત કરવાની અને એમાંથી લેમ્ડા ને સૂત્રનો કરતા કરો એટલે આ છે દાખલા નંબર 10 આગળ વાત કરીએ દાખલા નંબર 11 એવું કીધું છે કે કોઈ પણ બે શૂન્યેતર સદિશો a અને b માટે સદિશ a અને સદિશ b માટે દર્શાવો કે a સદિશ a નું માન * b b સદિશ પ્લસ b સદિશ નું માન * a સદિશ a a સદિશ નું માન * b સદિશ માઇનસ b સદિશ નું માન * a સદિશ ને લંબ છે એટલે અહીંયા આપણે કોઈ પણ શૂન્યેતર સદિશ એટલે શૂન્ય સ્ક્વેર ને આપણે પણ બે સદિશ a અને b છે એના માટે સાબિત એવું કરવાનું છે કે એક સદિશ આ e બીજો સદિશ આ સદિશને લંબ છે આપણે ખબર છે કે બે સદિશ પરસ્પર લંબ હોય તો એનો ડોટ ગુણાકાર 0 થાય તો અહીંયા આપણે સાબિત એ કરવું પડે કે આ સદિશ અને આ સદિશનો ડોટ ગુણાકાર છે 0 છે તો આપણે શરૂઆત કરીએ કે જે ઘટકો આપ્યા છે એને શરૂઆત કરીએ સદિશ જે આપેલા છે કે
बी नो मन इनटू सदिश ए आना बराबर हो जाए आना बराबर आपने जो आप हमने परस्पर ना हो तो जवाब जीरो आ हो जाए तो आना बराबर जो जीरो साबित कर दे तो आप हमने लव से साबित थी जाए तो आना गुणाकार करिए आपने के पहलो पहलो घटक आई थी आना गुणाकार आनी सदिश એટલે કે શું થાય તો કે a નો માન ઇન્ટુ a નો માન એટલે a ના માન નો વર્ગ અને બીજું છે b અને b એટલે કે થાય સદિશ b ડોટ b હવે આના ગુણાકાર આની સાથે કરીએ તો a નું માન અહીંયા b નું માન પણ અહીં નિશાની માઈનસ એટલે માઈનસ a નું માન ઇન્ટુ સદિશ b નું માન ઇન્ટુ અહીંયા b છે અને અહીંયા a છે એટલે કે b ડોટ a અથવા તો a ડોટ b જે લખીએ अभी अगर गुणाकार करिए तो अबे आना गुणाकार नहीं सकते એટલે કે a નું માન ઇન્ટુ b નું માન પ્લસ a નું માન ઇન્ટુ b નું માન અને a અને b એટલે કે a ડોટ b સદિશ અને છેલે આના ગુણાકાર આની સાથે કરીએ તો માઈનસ b નું માન ઇન્ટુ b નું માન એટલે b ના માન નો વર્ગ અને ઇન્ટુ a અને a એટલે કે a ડોટ a અને આપણે સાદું બાવશું તો આ જે છે માઈનસ a નું માન b નું માન b ડોટ a અને a નું માન b નું માન a ડોટ b આ જે ટર્મ છે એ કેન્સલ થશે ઉડી જશે બાકી જે રહ્યું અહીંયા હું વધે તો કે a ના માન નો વર્ગ ઇન્ટુ b ડોટ b એટલે b ના માન નો વર્ગ અને છેલ્લી ટર્મ માઈનસ b ના માન નો વર્ગ into a dot a એટલે a ના માનનો વર્ગ એટલે કે આ બંને ટર્મ સમાન થઈ a નો માન એનો વર્ગ એટલે ગુણ્યા b ના માનનો વર્ગ માઈનસ b ના માનનો વર્ગ એટલે ગુણ્યા a ના માનનો વર્ગ આના બદલે શું મળશે જવાબ 0 તો આ 0 મળશે તો માટે આનો અર્થ એવો છે કે આપણે જે બેસિસ લીધા છે કયા કયા સદિસ તો કે a નો માન into b plus b નો માન into a અને બીજો સદિસ કયો તો કે a નું માન ઇન્ટુ b માઈનસ b નું માન ઇન્ટુ a આ અને આ બંને જે સદિશ છે પરસ્પર લંબ છે આ સાબિત થઈ છે કારણ કે એનો જો ગુણાકાર થાય છે 0 તો આજના દિવસમાં તમારે 10.3 ના દાખલા ઉપર 9 10 અને 11 ત્રણ ગણવાના છે અને બીજું હોમવર્ક ની અંદર આ દાખલા પરના ઉદાહરણ જે છે તમારે કરવાનું છે કે હોમવર્કમાં ઉદાહરણ જે છે ઉદાહરણ 15 અને 11 15 અને 11 આ બે ઉદાહરણ આ દાખલા જે કરાવ્યા એ પરના છે તમારે હોમવર્કમાં કરવાનું છે ધન્યવાદ